રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો અમલ આગામી 16 સપ્ટેમ્બરથી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આથી પોલીસ કર્મીઓને ટ્રાફિકના નિયમનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર બહાર પાડીને સૂચના આપી છે. ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા પોલીસકર્મીઓને આદેશ આપવામાં આવ્યો. જો પોલીસ કર્મચારીઓ નિયમોનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરાશે. નિયમોના ભંગ બદલની દંડાત્મક અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમને લઈ કેન્દ્ર દ્વારા નવો કાયદો લાગુ કરાયો ત્યારે ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમને લઈ રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, ડીજીપી શિવાનંદ ઝાએ કેવા પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે? કારણ કે થોડા દિવસો પહેલા જ એક પોલીસકર્મીનો વગર હેલ્મેટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હવે નવા નિયમ પણ જાહેર થઈ ચૂક્યા છે. કેવા પ્રકારનો આદેશ છે ડીજીપીનો? ખાસ તો અત્યારે હાલ તો તમામ પોલીસ કર્મચારીઓને ટ્રાફિકનો નિયમ પાલન કરવા માટે અત્યારે તાકીદ જે શિવાનંદ ઝા દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર દ્વારા જે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને જે પણ પોલીસ કર્મચારી ટુ વ્હીલર અને વાપરતા હોય તેમને ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટનું પાલન કરવા હોવાની સમગ્ર પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જે નિયમનો ભંગ કરતા સોશિયલ મીડિયા પર જે પોલીસકર્મી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેમના વિડીયો તેને લઈને પણ કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. અત્યારે આ પરિપત્ર દ્વારા કડક આદેશનો જે આદેશ કરવામાં આવ્યો છે અને સાથે જો કોઈ નિયમનું પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. જી બિલકુલ અનિતા, ધન્યવાદ જાણકારી માટે.